સૌર્ય વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે વિષય ગણિતમાં પ્રકરણ બે પુનરાવર્તન, બરાબર? તો અગાઉ દસમાં પણ આપણે આકારો વિશે સમજ મેળવી હતી અને બંધ આકૃતિ કે કઈ આકૃતિ બંધ કહેવાય એના વિશે પણ તમને સમજ આપી હતી અને ખૂણાના પ્રકાર. તો ખૂણાના પ્રકાર કેટલા છે અને કયા કયા? તો આપણે ખૂણાના પ્રકાર ત્રણ છે, કાટકોણ, લઘુકોણ અને ગુરુકોણ. તો 90° માપના ખૂણાને આપણે કાટકોણ કહેવાય. 90° ઓછું એટલે કે 0° અને 90° વચ્ચેના માપનો ખૂણો કહેવાય લઘુકોણ. અને કાટકોણનું માપ નક્કી જ હોય છે જે 90°. તો 0° થી 90° વચ્ચેનો ખૂણો લઘુકોણ કહેવાય, જે કાટખૂણાથી નાના માપનો ખૂણો હોય છે. અને 90° થી મોટો માપ અને 180° થી નાના માપના ખૂણાને ગુરુકોણ કહેવાય. તો કોણ માપકની મદદથી આપણે ચોક્કસ માપના ખૂણા દોરી શકીએ. અને તમને મેં અહીંયા હાથની મદદથી ખૂણા દોરીને બતાવ્યા હતા કે કાટકોણ એનું માપ નક્કી હોય છે જ્યારે જમણી બાજુ ખૂણો આપણે દોરતા હોઈએ. તો લઘુકોણ હોય એ જમણી બાજુમાં વળાંક લે અને ડાબા હાથે ગુરુકોણ એ ડાબા હાથે, જે ખૂણો મોટો બને. તો તમને ખ્યાલ આવી ગયો હશે કે ખૂણાના પ્રકાર કેટલા છે અને કયા કયા, અને બંધ આકૃતિ કોને કહેવાય એનો પણ તમને ખ્યાલ આવી ગયો હશે. હવે જો તમને કીધું હોય કે તમારે નીચે આપેલા માપના ખૂણાનો પ્રકાર જણાવો, તો આપણે લખીશું અહીંયા માપ આપેલું છે એના પરથી ખૂણાનો પ્રકાર જણાવો. તો એ કયા માપનો ખૂણો છે એ આપણે શીખીશું. અને કોઈ નામ આપેલું હોય અને એ નામની અંદર કેટલા કાટકોણ સમાયેલા છે, કેટલા ગુરુકોણ અને કેટલા લઘુકોણ સમાયેલા છે એના વિશે પણ અત્યારે જોઈશું. તો હવે આપણે શીખીશું. તો તમને દરેકને ઘરે બેસીને અભ્યાસ કરો છો તો ખૂણા દોરતા આવડતું હશે, બરાબર? દરેકે કાટકોણ કોણ માપકની મદદથી જુદા જુદા માપના ખૂણા દોરતા હશો ઘરે બેસીને અને શીખ્યા પણ હશો. અને ઘડિયાળનો જે કાંટા હોય છે એ કાંટા 3 વાગ્યા હોય, 2:15 થઈ હોય કે 3:30 થઈ હોય ત્યારે કયો કોણ બને છે એ પણ તમને સમજ આવી. પ્રથમ સત્રમાં અભ્યાસ કર્યો હશે એટલે કયો કોણ બને એની તરીકને ખ્યાલ હશે. તો આજે આપણે અત્યારે હું તમને આપેલા ખૂણા કયા છે તે જણાવો, બરાબર? નીચે માપ લખું છું અને કયા ખૂણા કહેવાય એ આપણે લખવાનું છે. તો નીચે આપેલા ખૂણા નીચે આપેલા ખૂણા કયા છે તે જણાવો. કાટકોણ છે, કાટકોણથી મોટા છે કે કાટકોણથી નાના? એટલે કાટકોણથી નાનો હોય તો આપણે ત્યાં લખીશું લઘુકોણ, કાટકોણથી મોટો હશે તો ત્યાં લખીશું આપણે ગુરુકોણ.
તો આપણે અહીંયા લખીશું 35 અંશનો ખૂણો તો 35 અંશમાં લખીશું આપણે જે લઘુકોણ એટલે કે કાટકોણથી નાનો એવી રીતે પણ લખી શકે કે કાટકોણથી નાનો 85 અંશ તો પણ લઘુકોણ અહીંયા ગુરુકોણ 165 અંશ તો પણ ગુરુકોણ કારણ કે એ 90 અંશ કરતા મોટું માપ છે 90 અંશ અને 180 વચ્ચેનો તો ગુરુકોણ અહીંયા પણ ગુરુકોણ 95 અંશ તો લઘુકોણ 70 અંશ તો લઘુકોણ 48 અંશ તો લઘુકોણ
તો અહીંયા કાટકોણ કેટલા છે? કાટકોણથી નાના ખૂણા કેટલા છે અને કાટકોણથી મોટા? તો અહીંયા આપણે જોઈ શકીએ શું નીલ. તો અહીંયા કાટકોણ જે કીધો ખૂણો એ તો અહીંયા આપણને મળશે બરાબર, પરંતુ કાટકોણ મળે છે પરંતુ આપણને કાટકોણથી નાના પણ ખૂણા મળે છે પરંતુ કાટકોણથી મોટા ખૂણા આપણને જોવા મળતા નથી. તો ગુરુકોણ તો તમને કે દેખાતો જ નથી બરાબર. તો અહીંયા આપણે આ ખૂણો પણ કયો કહેવાય? કાટકોણ. અહીંયા પણ કાટકોણ બને છે, અહીંયા પણ બને, અહીંયા પણ બને, અહીંયા એમ કહીને ચાર બની, અહીંયા પાંચ બની, અહીંયા છ સાત આઠ નવ દસ અને અગિયાર ખૂણા આપણને કાટકોણ બને છે. કેટલા ખૂણા બને છે ભાઈ? અગિયાર. અને કાટખૂણાથી નાના ખૂણા પણ મળે છે આપણને બે, જે તમે જોઈ શકો છો અહીંયા કાટખૂણાથી નાના ખૂણા છે એનમાં. બાકીના બધા અહીંયા તમે જોઈ શકો છો કે કાટખૂણ બને છે. અહીંયાનો આકાર પણ કાટખૂણ જાય છે, અહીંથી આ આકાર પણ, આ બાજુનો આકાર પણ કાટખૂણ છે. એટલે કાટખૂણથી નાના પણ ખૂણા બે દેખાય છે અને આપણને કાટખૂણથી મોટો એક પણ ખૂણો મળતો નથી. તો એવું બીજું કોઈ નામ આપ્યું હોય તો એના કેટલા ખૂણા બને અને તમને લખવાનું કેવું હોય તો તમને આવડતું હોવું જોઈએ. તો આપણે બીજું પણ એક નામ લખીશું ઉત્તમ બરાબર. હવે ઉત્તમ યુ ડબલ ટી એ એમ બરાબર, એમાં પણ આપણે ખૂણા જોઈશું. તો ખૂણા દરેકની ઓળખતા આપણે હોવું જોઈએ. ઉપર ઉપર રવા દઈશ અને અહીંયા ફરી લખીશું આપણે યુ. અહીંયા તમને જે સમજાવે એ ખૂણામાં ખ્યાલ આવી ગયો છે બરાબર કે અહીંયા અને અહીંયા બે ખૂણા આપણા કયા મળે છે? લઘુકોણ એટલે કે કાટખૂણાથી નાના. બાકીના બધામાં કાટખૂણ આપણને મળે છે બે ત્રણ ચાર પાંચ છ અને સાત આઠ પાછો અગિયાર નવ દસ અને અગિયાર. ખ્યાલ આવ્યો? હવે આપણે યુ ડબલ ટી એ એમ તો અહીંયા અહીંયા પણ આપણે કીધું ખૂણા, તો કાટકોણથી નાના અને કાટકોણથી મોટા બરાબર અને કાટકોણ. તો અહીંયા તમે જોઈ શકો કે કાટકોણથી મોટા ખૂણા. તો અહીંયા કાટકોણ કેટલા મળે છે પહેલાં શોધીશું આપણે. તો એક બે પાંચ અને છ બરાબર આપણને છ કાટકોણ મળે છે. કાટકોણથી નાના તો એક એક બે ત્રણ ચાર પાંચ ને છ, એમાં પણ આપણને છ મળે છે બરાબર. હવે આપણે જ્યારે કાટકોણથી મોટા તો ત્યાં બે આકાર આપણને મોટા મળે છે જે આપણે અહીંયા જોઈ શકીએ કે
તો તમને ઓળખવાનું કીધું હોય તો દરેકને ખ્યાલ હોવો જોઈએ કે કાટકોણ તો સીધે સીધા માપનો ખૂણો હોય ને, શું કહેવાય, કાટકોણ. પછી જ્યારે તમે જુઓ છો ત્યારે તમારો જે 90° કરતાં ઓછા માપનો ખૂણો તમારો બન્યો હોય એને કયો કહેવાય, લઘુકોણ, કે જે કાટકોણથી નાનો છે. તો કાટકોણથી નાના માપના ખૂણા કેટલા આપણે જોયા, તો બે. અને આપણે મોટા ખૂણા કેટલા મળ્યા, કાટકોણથી મોટા માપના બે અને કાટકોણથી નાના, જ્યાં મોટું માપ આપણે જોઈ શકીએ છીએ અહીંયા 2 થી આપેલા છે, બરાબર. તો એમાં આપણે મોટા માપનો ખૂણો અહીંથી સીધો આમ જોઈ શકીએ તો એ આપણો કાટકોણ મળે છે. અને અહીંથી આ માપ લઈશું તો અહીંયા મૂકીને આપણે સીધો ખૂણો જે દોરીએ તો બે ખૂણા આપણને દેખાય છે મોટા, જે ગુરુકોણ છે. હવે આપણે એવું બીજું કોઈ નામ હોય કે નિખિલ, તો એ નિખિલ શબ્દ લખીને તમે એમાં કેટલા ખૂણા મળે છે એવું તમને આપું છું અહીંયા લખવા, તો તમારું હોમવર્કમાં લખજો બધા.
અને અહીંયા બે વાગે એટલે તમારો કયો ખૂણો રચાય એ તમને ખ્યાલ હોવો જોઈએ જ્યારે સીધો ખૂણો રચાય ત્યારે આ કાટકોણ કહેવાય અહીંયા જ્યારે 4 વાગે છે ત્યારે તમારો કાટકોણથી મોટો અને જ્યારે 2 વાગે ત્યારે કાટકોણથી નાનો તો અહીં ખ્યાલ આવ્યો છે કે 2 વાગે ખુશી હોય તો 2 વાગે એટલે કયો ખૂણો રચાય તો કાટકોણથી નાનો ખૂણો રચાય અને જ્યારે તમને એવું પૂછ્યું કે 3 વાગે તો 3 વાગે કયો ખૂણો બને તો કાટકોણ 4 વાગે એટલે કાટકોણથી મોટો તો દરેકને ખૂણા વ્યાખ્યા પણ સમજી બે તરસ લીધા આપણે આકાર અને ખૂણા તો પુનરાવર્તન સ્વરૂપે જે બે તરસ લીધા એમાં સમજ પડી ગઈ છે અને તમે પ્રથમ સત્રમાં પણ આનો વધુ ને વધુ અભ્યાસ કર્યો હતો એટલે દરેકને આવડતું પણ હશે અને બધે લખ્યું પણ હશે જે ના લખ્યું હોય એ બોર્ડમાં અથવા માહિતી લખશો જે તમને ખ્યાલ આવે અને સમજીને તમે પરીક્ષા આપી શકો અને વર્ષિત પણ સારા અક્ષરે લખજો બધા અને તમારા ઘડિયાળની સંપૂર્ણ તૈયારી રાખજો જો તમારા ઘડિયાળ સારી રીતે તૈયાર કરેલા હશે તો જ તમે ગુણાકારના દાખલા કે ભાગાકારના દાખલા કોઈ પણ દાખલા સારી રીતે લખી શકશો અને જ્યારે તમે દાખલા ગણશો અથવા આપણે ગુણાના પ્રકારની વાત કરવામાં આવી હોય કે બીજી કોઈ માહિતી મેળવવાની આપણને કોઈ રીતે દાખલો પૂછવામાં આવ્યો હોય તો સમજી વિચારી રકમ વાંચીને રકમમાં શું કહેવા માંગીએ છીએ આપણને સરવાળા એવું પણ સાદું પણ હોય કે પહેલાં સરવાળો કરવાનો પણ હોય અને પછી બાદબાકી પણ હોય અને દાખલો એક વસ્તુની કિંમત આપી હોય અને વધારે વસ્તુની કિંમત શોધવાની હોય તો ગુણાકાર આવે પણ એમાં આપણે પદ લખવું પડે અને વધારે વસ્તુની કિંમત ઉપરથી ઓછી વસ્તુની કિંમત શોધવાની હોય તો આપણે ભાગાકાર કરવો પડે તો એ સમજી વિચારીને રકમ સમજવાની વાંચવાની બરાબર સંખ્યાને ઓળખવાની સમજવાની અને પછી સંખ્યાની શબ્દોમાં લખવાની કીધી હોય અંકમાં લખવાની કીધી હોય તો સમજી વિચારીને કામ લેવાનું અને શાંતિથી સમજીને વર્ષિત પણ લખવાની પરીક્ષા આપો ત્યારે પણ તમારું પ્રશ્ન પેપર સમજીને જવાબ લખવાના અને સારી રીતે તૈયારી કરજો બધા અને ઘડિયા પૂરેપૂરા 20-20 સુધી ઘડિયા તમારા સંપૂર્ણ રીતે તૈયાર થયેલા હોવા જોઈએ મને ખ્યાલ છે તમે ધોરણ 4માં હતા એટલે કેટલા વિદ્યાર્થીઓને સરસ રીતે આવડતા હતા એ તો ખ્યાલ છે અને ઘણા વિદ્યાર્થીઓના ઘડિયા કાચા હતા એ લોકોએ પણ આ પરિસ્થિતિને કારણે ઘણો છે તો તમે ઘડિયા બધાના સરસ રીતે તૈયાર થઈ ગયા હશે બરાબર તો આપણે પુનરાવર્તન જ્યારે અગાઉ પણ પ્રકરણ એકનું કરાવ્યું એમાં 3-2-3 તાસ લીધા અને પ્રકરણ 2નું પુનરાવર્તન કરાવ્યું તો દરેકને ખ્યાલ આવી ગયો હશે અને બધા નોટબુકમાં પણ લખતા રહેતા હશે બરાબર નોટબુકમાં લખવાનું છે થોડી વિગત જેથી તમને ખ્યાલ આવે અને પરીક્ષામાં આપણને તકલીફ પડે નહીં અને બધા સારી રીતે મહેનત કરજો બરાબર અને મહેનત કરવામાં લાગી જજો અને સારો એવો અભ્યાસ કરીને તમારું રિઝલ્ટ સારું આવે એવી રીતે તૈયારી કરજો અને સમજી વિચારીને લખજો અક્ષર સારા કાઢવાના અને તમારે અંગ્રેજી અંક લખવાના છે હજુ વર્ષિકમાં પણ ભૂલ કરતા નહીં અંગ્રેજી અંકમાં વર્ષિક લખજો બધા એટલે હવે આપણે હવે પછી જ્યારે તાસમાં મળીશું ત્યારે આપણે જે આકાર અને ખૂણા એનું પુનરાવર્તન થઈ ગયું બરાબર તો આપણે પ્રકરણ 3 જેમાં કેટલા ચોરસ એટલે કે કેટલા ચોરસ છે એના વિશે આપણે માહિતી મેળવીશું એમાં તો આપણને પરિમિતિ અને ક્ષેત્રફળના દાખલા હશે બરાબર તો પરિમિતિ કોને કહેવાય ક્ષેત્રફળ કોને કહેવાય એની વ્યાખ્યા પણ આવતી હોવી જોઈએ અને ચોરસ લંબચોરસ એના વિશે દાખલા જે હશે એ આપણે હવે પછીના તાસમાં શીખીશું ત્યાં સુધી જે મેં પ્રકરણ 1 અને પ્રકરણ 2માં પુનરાવર્તન કરાવ્યું છે એમાંથી થોડી વધુ ને વધુ તૈયારી કરજો તો હવે આપણે પ્રકરણ 3 જોઈશું.